સિહોર નગરપાલિકાના હદ વિસ્તારમાં તેમજ મેઇન હાઈવે રોડ પર પાણીની લાઇન લીકેજ થતાં પાણીનો બગાડ થતાં અંતે મીડિયાના માધ્યમથી લાઇન રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું. સિહોર નગરપાલિકાના હદ વિસ્તારમાં તેમજ દાદાની વાવ સામે આવેલ અને સિહોર ભાવનગર હાઈવે રોડ નીચેથી જે આ વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં છેલ્લા ઘણા સમયથી પાણીની લાઇન લીકેજને લઈને રોડ ઉપર બે ફામ પાણીનો વેડફાવ થતો હોય તેમાં સ્થાનિકોને સ્લો પ્રેશરથી અનિયમિત પાણીને લઈને સ્થાનિકો દ્વારા અનેક વખત પાલિકામાં રજૂઆત કરેલ. પાલિકાના પૂર્વ પાણી પુરવઠાના ચેરમેન અલ્પેશભાઈ ત્રિવેદી દ્વારા આ હાઈવે રોડ ઉપર 4-5 સ્થળે પાણી લાઇન લીકેજ અંગે જણાવેલ અને તાત્કાલિક ધોરણે કામ શરૂ કરેલ. છેલ્લા ઘણા ટાઈમથી આ લાઇન તૂટી ગઈ હતી રોડ પર, હકીકત એમાં શું હતું? જૂની લાઇન છે, અમુક સમયે પહેલી વખત આ વિસ્તારમાં તૂટી હતી, લાઇન રિપેર કરવાનું હતું. વારાફરતી આગળ પણ રિપેર કરતા આવ્યા છે. તો આ બે આડો વારો લીધો, પાણી વિસ્તારમાં પૂરું થાય પછી સ્ટેપ બાય સ્ટેપ રિપેર કરતા હોય છે. ઉનાળાનો સમય છે તો પબ્લિકને પણ પાણી મળી રહે અને બંધ સમયમાં રિપેરિંગ થાય એ રીતનું આયોજન વોટર વોર્સવાળા ગોઠવવામાં આવ્યું હતું. આજે અહીંયા રિપેરિંગ કરીને કામ પૂરું કરવામાં આવશે. સર પ્રમુખ સાહેબ, ઘણા ટાઈમથી ઉભા રોડ પર 4-5 જગ્યાએ લાઈન તૂટેલી છે ને અમુક રોડનું કામ અટકી ગયું, હકીકત આ બાબત આપણે શું પ્રયાસ છે? લાઈન બહુ જૂની છે, સિંગલ પટ્ટી રોડ હતો જ્યારે સાઈડમાં નાખેલી હતી, અત્યારે ડબલ પટ્ટી રોડ થઈ ગયો છે. વાહન પણ વધી ગયા છે, હેવી વ્હીકલ થઈ ગયા છે. તો એ સિમેન્ટ લાઈન હોવાથી સમયાંતરે થોડી ઘણી ભાંગતૂટ થતી રહે છે અને 24 કલાક ને 7 દિવસ વપરાતી લાઈન છે, કન્ટિન્યુ ચાલુ હોય છે. એ માટે થઈને જ્યારે જ્યારે તૂટતી હોય ત્યારે પાલિકા દ્વારા રિપેરિંગ પણ કરવામાં આવે છે. પાણી સાહેબ રોડનું કામ અટકી ગયું છે? રોડનું કામ ક્યાંય અટક્યું નથી, હજુ PWD રિપેર થઈ જાય પછી R&Dને જેને કરવાનું હોય એ કરી શકે છે. એટલે ગમે ત્યારે થઈ શકે? હા, થઈ શકે, એનો વીજ ડિપાર્ટમેન્ટ છે. અહીંયા લાઈન રિપેર થઈ જાય પછી ક્લિયર કરી દઈએ તો એ લોકોએ જોઈ લેવાનું ક્યારે શું કરવું છે. ઓકે.